રૂપિયા 446 કરોડની ઉઘરાણી કરી નાસી છૂટેલા દિલીપ જૈન પર ફાસ્ટેગ કોર્ટમાં કાર્યવાહી કરવા રોકાણકારોની માંગ. ભરૂચમાં જેનિસ ફોર યુ નામની કંપનીના નામે લોભામણી સ્કીમો આપી શહેરીજનોના રૂપિયા 447 કરોડની ઉઘરાણી કરી શહેર છોડી નાછી છૂટેલા દિલીપ બાબુલાલ જૈન વિરુદ્ધનો દાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ સાથે રોકાણકારોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં વર્ષ 2014ની સાલમાં જેનિસ ફોર યુ નામની કંપની દિલીપ બાબુલાલ જૈન નામનો વ્યક્તિ ચલાવતો હતો, જેને ધર્મનગર સોસાયટી ભોલાવ ખાતે પોતાની કંપનીમાં તથા બેંક એકાઉન્ટમાં લેવડ દેવડ ચાલતી હતી. માલિક દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં કુલ રૂપિયા 446 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરેલ. ત્યારબાદ વર્ષ 2020માં જીએસટીની રેડ પાડવામાં આવેલ અને ત્યારબાદ સીઆઈડીને સાથે રાખીને તેના કાર્યના સ્તરે રેડ પાડીને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ, જેમાં હાઈકોર્ટમાંથી કોઈ ઓર્ડર ના આવ્યો અને જીએસટી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દિલીપ બાબુલાલ જૈન પોતાના મોબાઈલ નંબર બંધ કરી તથા સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી ભરૂચ છોડી નાસી છૂટ્યો હોય તેની પાસે સેવિંગ કરવા આપેલા રૂપિયા પરત ન મળતા તેમજ નાના મોટા વેપારીઓના રૂપિયા આ કંપનીમાં ફસાયેલા હોય આવા અનેક લોકોની અપીલ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, નહીં તો અમારી આત્મહત્યા કરવાનો વારો આવશે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે જાડેશ્વર સ્થિત દિલીપ જૈનના બંગલા પાસે બધા જ રોકાણકારો ભેગા થઈને આંદોલન કરીશું તેમ જણાવ્યું છે. વલીભાઈ બાબરિયા, જેડેશ ટીવી, ભરૂચ. મારું નામ પિયુષ પટેલ, ભરૂચથી છું. આજરોજ તારીખ 3/3/2022ના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. ભરૂચથી દિલીપ જૈન નામનો જે વ્યક્તિ છે, જે 2014થી જેનિસિસ ફોર યુ નામની એક કંપની ચલાવી રહ્યો હતો ધર્મનગર સ્થિત, અને એ વ્યક્તિને ત્યાં 2014થી લઈને 2020 સુધી એને રોકડ અને બેંકના માધ્યમથી ઘણા મોટા ટ્રાન્ઝેક્શનો એને કરેલા છે. 446 કરોડ રૂપિયાનું એને જીએસટી ચોરીનું એને કૌભાંડ કરેલું છે, અને તારીખ 25/2020ના રોજ એના ત્યાં જીએસટી ડિપાર્ટમેન્ટના એના ત્યાં દરોડા પડ્યા હતા. ત્યારબાદ કંપનીમાં એને દરેક લોકોના પેમેન્ટ આપવાનું બંધ કરેલું છે, અને આ જ કંપનીની અંદર એવા નાના મોટા ઘણા રોકાણકારો છે કે જે પોતાનું ઘર ગીરવી મૂકીને પણ લોકોએ રૂપિયાની અંદર નાખેલા છે. આજરોજ તારીખ 3/3/2022 સુધીની અંદર એનું નિરાકરણ ના આવતા આજે હાઈકોર્ટની અંદર એની મેટર ચાલે છે. તારીખ ઉપર તારીખ અત્યારે ચાલે છે હાઈકોર્ટની અંદર પણ, અને સીઆઈડી ક્રાઇમ તરફથી પણ એના ઉપર કોઈ કાર્યવાહી, કડક કાર્યવાહી કોઈ થઈ નથી, અને દરેક લોકોના પેમેન્ટ એની અંદર ફસાયેલા છે. અને અમારી માંગ છે કે એની ઉપર જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય અને અમને અમારા પેમેન્ટ જે છે એ પેમેન્ટ પાછા મળે. અમે બેંકના માધ્યમથી એને ટ્રાન્ઝેક્શન કરેલા છે અને અમારી પાસે બેંકથી એને જે પેમેન્ટ ચૂકવેલા છે એના પુરાવા છે. હું કલેક્ટર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને આજે આવેદનપત્ર આપી અને સીએમઓને, પીએમઓની અંદર પણ આવેદનપત્રની આ કોપી અમે લોકો નકલ રવાના કરવાના છે, અને અમને આશા છે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કૌપાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર, રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.